સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓના ક્ષેત્રનું વધુ એક કૌભાંડ ઝડપાયું. ફરિયાદની વિગત અનુસાર સદર 5 મોબાઈલ નંબરોના વપરાશકર્તાઓએ ઠગાઈ કરવાના હેતુથી ખોટો ઇલેક્ટ્રોનિક દસ્તાવેજનું રેકોર્ડ બનાવી યુટ્યુબ પર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામને ખોટી વેબસાઇટ બનાવી યુટ્યુબ ઉપર અપલોડ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ બુક કરીએ છીએ તેવી ફોનમાં ખોટી ઓળખ આપી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી ફરિયાદ ધીરાભાઈ માનાભાઈ ડામોરના ફોન પર ફોનપે એકાઉન્ટના SBI એકાઉન્ટમાંથી રૂપિયા 158,369 તેમજ એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી 147,582 મળી કુલ 305,951 ઓનલાઈન ઠગાઈ કરી ગુનો કરતા કેવડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ સઘન તપાસ નાયબ પોલીસ વડા દુધાત ચલાવી રહ્યા છે. આ અંગે નાયબ પોલીસ વડા દુધાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું છે કે તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો ત્યારે અરે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ટિકિટ બુક કરાવી આવા છેતરપિંડીવાળા નંબરથી સાવધાન રહેવું અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને કરતી વખતે કોઈપણ વ્યક્તિને પોતાનો OTP નંબર આપવો નહીં અને હંમેશા ટ્રસ્ટેડ વેબસાઇટ ઉપરથી જ જે ટિકિટ બુક કરાવવા અનુરોધ કર્યો હતો. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. ફરિયાદી કેવડિયાના રહેવાસી હીરાભાઈ માનાભાઈ ડામોર કરીને એક વ્યક્તિ છે. તેમણે ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ટિકિટ બુક કરાવવા જતાં એક કોલ સેન્ટર ઉપર કોલ કર્યો હતો, જ્યાં કોલ કર્યા બાદ તેમની પાસેથી 3 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી ઓનલાઈન ફ્રોડ દ્વારા. તો એ બાબતે કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે IT Act તથા IPC સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે બાબતે તપાસ ચાલુ છે. તેમણે ઓનલાઈન પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કર્યો હતો અને એની ડેસ્ક સોફ્ટવેર ડાઉનલોડ કરાવીને નાણાંની ઉચાપત કરાવડાવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ લેવા માંગતા લોકોને મારી એ જ સલાહ છે કે જ્યારે તમે ઓનલાઈન ટિકિટ બુક કરો છો ત્યારે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ ટિકિટ બુક કરાવવી તથા આવા કોઈ પણ છેતરપિંડીવાળા નંબરોથી સાવધાન રહેવું. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વખતે કોઈ પણ વ્યક્તિને પોતાનો OTP નંબર ના આપવો અને જે ટ્રસ્ટેડ વેબસાઇટ છે એના ઉપરથી જ હંમેશા બુકિંગ કરાવવું કે જેથી આવી કોઈ છેતરપિંડીનો વારો